नमस्कार मित्रों, मैं तरुण परमार, असिस्टंट लोको पायलट इंडियन रेलवे गुजरात पुलिस कॉन्स्टेबल तैयारी यूट्यूब चैनल में तमारू स्वागत करूँ छू। आज वीडियो में आप 50 मार्क्स टेस्ट जुशूँ। आज टेस्ट है तमारा माटे थोड़ो इम्पोर्टंट है, कारण के आज मैं सिलेबस प्रमाण बराबर 50% सिलेबस प्रमाण आ पेपर बनाव्यू है। आ 50% में मैं 10 आईपीसी क्वेश्चन, 10 सीआरपीसी क्वेश्चन, ए रीतना कम्प्यूटर क्वेश्चन, हिस्ट्री क्वेश्चन, तो यीतना 50% पेपर स्टाइल प्रमाण आ क्वेश्चन पेपर है। तो तमे अटेंड करो और केटला जवाब साचा पड़े छे तमे कमेंट बॉक्स में जणावी देजो। तो चलो आजनो वीडियो आपणे स्टार्ट करिए। तो पहलो क्वेश्चन छे आजनो, बंधारणना कया भागमां नागरिकतानो उल्लेख छे? बराबर, बंधारणना कया भागमां नागरिकतानो उल्लेख छे? साचो जवाब थई जशे भाग बे, ऑप्शन नंबर बी आनो साचो जवाब थई जशे। वात करीए प्रश्न नंबर बे, बंधारणना कया भागमां चूंटणીઓને લગતી જોગવાઈ છે? બરાબર, બંધારણના કયા ભાગમાં ચૂંટણીઓ અંગેની જોગવાઈ છે? તો સાચો જવાબ થઈ જશે ભાગ 15, ઓપ્શન નંબર એ આનો સાચો જવાબ થઈ જશે। વાત કરીએ પ્રશ્ન નંબર 3, બંધારણના કયા ભાગમાં મૂળભૂત અધિકારનો ઉલ્લેખ છે? બરાબર, બંધારણના કયા ભાગમાં મૂળભૂત અધિકારનો ઉલ્લેખ છે? તો ત્રીજા પ્રશ્નનો સાચો જવાબ થઈ જશે ભાગ 3, એટલે કે ઓપ્શન નંબર સી આનો સાચો જવાબ થઈ જશે। વાત કરીએ પ્રશ્ન નંબર થઈ જશે આપણો 4, બંધારણના કયા ભાગમાં રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો ઉલ્લેખ છે? બરાબર, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, સાચો જવાબ થઈ જશે પ્રશ્ન નંબર 4નો ઓપ્શન નંબર ડી, એટલે કે ભાગ 4 સામાં ઉલ્લેખ છે, ભાગ 4માં ઉલ્લેખ છે। વાત કરીએ પ્રશ્ન નંબર 5, બંધારણનો કયો ભાગ નગરપાલિકાથી સંબંધિત છે? બરાબર, નગરપાલિકાથી સંબંધિત, સાચો જવાબ થઈ જશે 9A, એટલે કે ઓપ્શન નંબર ડી આનો સાચો જવાબ થશે। બંધારણનો કયો ભાગ નગરપાલિકાથી સંબંધિત છે? 9A। વાત કરીએ પ્રશ્ન નંબર 6, બંધારણનો કયો ભાગ સહકારી મંડળીઓથી સંબંધિત છે? બરાબર, કયો ભાગ સહકારી મંડળીઓથી સંબંધિત છે? તો છઠ્ઠા પ્રશ્નનો સાચો જવાબ થઈ જશે 9B, એટલે કે ઓપ્શન નંબર ડી આનો સાચો જવાબ થશે, 9B ઓપ્શન નંબર ડી। વાત કરીએ પ્રશ્ન નંબર 7, મૂળ બંધારણમાં કુલ કેટલી અનુસૂચિઓ હતી? બરાબર, મૂળ બંધારણમાં કુલ કેટલી અનુસૂચિઓ હતી એવું પૂછવામાં આવ્યું છે, ઓપ્શન 5, 6, 7 અને 8। તો 7મા પ્રશ્નનો સાચો જવાબ થઈ જશે 8, ઓપ્શન નંબર ડી આનો સાચો જવાબ થશે, મૂળ બંધારણમાં કુલ કેટલી અનુસૂચિઓ હતી? 8 હતી। વાત કરીએ પ્રશ્ન નંબર 8, વર્તમાનમાં ભારતના બંધારણમાં કુલ કેટલી અનુસૂચિઓ છે? બરાબર, તો વર્તમાનમાં કેટલી અનુસૂચિઓ છે? તો 8મા પ્રશ્નનો સાચો જવાબ થઈ જશે અહીંયા 12, એટલે કે ઓપ્શન નંબર બી આનો સાચો જવાબ થશે। પહેલાં કેટલી હતી? 8 અનુસૂચિઓ હતી, પરંતુ હાલમાં કેટલી અનુસૂચિઓ છે? હાલમાં કેટલી અનુસૂચિઓ છે? 12 અનુસૂચિઓ છે। વાત કરીએ પ્રશ્ન નંબર 9, ભાષાનો સમાવેશ ભારતીય બંધારણના કયા શિડ્યુલમાં કરવામાં આવ્યો છે? બરાબર, ભાષાનો સમાવેશ, તો 9મા પ્રશ્નનો સાચો જવાબ થઈ જશે ઓપ્શન નંબર ડી, એટલે કે 8, કયા ભાગમાં, કયા શિડ્યુલમાં? 8મા શિડ્યુલમાં એનો સમાવેશ કરવામાં આવ્યો છે। વાત કરીએ પ્રશ્ન નંબર 10, બંધારણનો લાસ્ટ ક્વેશ્ચન છે, ક્વેશ્ચન છે ભારતીય બંધારણમાં કેટલી ભાષાનો સમાવેશ કરવામાં આવે છે? બરાબર, ભારતીય બંધારણમાં કેટલી ભાષાનો સમાવેશ કરવામાં આવેલ છે? તો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે, કારણ કે 3-4 વખત આ ક્વેશ્ચન મેં લઈ લીધો છે। તો કુલ કેટલી ભાષાનો સમાવેશ કરવામાં આવે છે? ઓપ્શન 21, 22, 23, 24, જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનો છે। વાત કરીએ પ્રશ્ન નંબર 11, ભગવાન બુદ્ધનું મૂળ નામ શું હતું? બરાબર, ભગવાન બુદ્ધનું મૂળ નામ શું હતું? સિદ્ધાર્થ, વર્તમાન, રોહિત અને અશોક, સાચો જવાબ થઈ જશે સિદ્ધાર્થ, ઓપ્શન નંબર એ આનો સાચો જવાબ થઈ જશે। વાત કરીએ પ્રશ્ન નંબર 12, ભારતીય સંગીતનો આદિગ્રંથ કોને કહે છે? ભારતીય સંગીતનો આદિગ્રંથ કોને કહે છે? આદિગ્રંથ, તો સાચો જવાબ થઈ જશે 12મા પ્રશ્નનો સામવેદ, ઓપ્શન નંબર બી આનો સાચો જવાબ થઈ જશે। વાત કરીએ પ્રશ્ન નંબર 13, કપિલ દ્વારા પ્રતિપાદિત દાર્શનિક પ્રણાલી કઈ છે? બરાબર, કપિલ મુનિ દ્વારા પ્રતિપાદિત દાર્શનિક પ્રણાલી કઈ છે? તો સાચો જવાબ થઈ જશે 13મા પ્રશ્નનો સંખ્યા દર્શન, ઓપ્શન નંબર બી આનો સાચો જવાબ થઈ જશે। બરાબર, થોડો બેકગ્રાઉન્ડમાં અવાજ આવી શકે છે, બરાબર, આઉટડોર વિડીયો રેકોર્ડ કરું છું એટલા માટે, તો બરાબર વોઇસ ક્વોલિટી થોડી પ્રોબ્લમવાળી હોઈ શકે છે, સાચો જવાબ આનો તો સંખ્યા દર્શન। વાત કરીએ પ્રશ્ન નંબર 14, તો ચરક સંહિતા કઈ વિદ્યાનો ગ્રંથ છે? બરાબર, કઈ વિદ્યાનો ગ્રંથ છે? સાચો જવાબ થઈ જશે ઓપ્શન નંબર ડી આયુર્વેદ, સાચો જવાબ શું થઈ જશે? ઓપ્શન નંબર ડી આયુર્વેદ આનો સાચો જવાબ થઈ જશે। વાત કરીએ પ્રશ્ન નંબર 15, વિક્રમ સંવતની શરૂઆત ક્યારથી થઈ? વિક્રમ સંવતની શરૂઆત ક્યારથી થઈ? ઈસવીસન, બરાબર, અહીંયા આપેલા છે, તો સાચો જવાબ થઈ જશે ઈસવીસન પૂર્વે 58, ઓપ્શન નંબર સી આનો સાચો જવાબ થઈ જશે। બરાબર, ઈસવીસન પૂર્વે 58, ઓપ્શન નંબર સી આનો સાચો જવાબ થઈ જશે। વાત કરીએ પ્રશ્ન નંબર 16, બુદ્ધ પોતાનો ઉપદેશ સામાન્ય રીતે કઈ ભાષામાં આપતા હતા? બુદ્ધ પોતાનો ઉપદેશ સામાન્ય રીતે કઈ ભાષામાં આપતા? પાલી, સંસ્કૃત, પ્રાકૃત અને ફારસી, તો સાચો જવાબ થઈ જશે પાલી, ઓપ્શન નંબર એ આનો સાચો જવાબ થઈ જશે, સાચો જવાબ થઈ જશે ઓપ્શન નંબર એ પાલી આનો સાચો જવાબ થઈ જશે। વાત કરીએ પ્રશ્ન નંબર 17, જૈન ધર્મનો સર્વાધિક પ્રચાર કયા સમૂહમાં થયો હતો? બરાબર, જૈન ધર્મનો સર્વાધિક પ્રચાર કયા સમૂહમાં થયો
હતો. સાચો જવાબ થઈ જશે વેપારીઓ. ઓપ્શન નંબર સી આનો સાચો જવાબ થઈ જશે. વાત કરીએ પ્રશ્ન નંબર 18, મિલિંદ પન નામનો ગ્રંથ કોણે લખ્યો? બરાબર, મિલિંદ પન નામનો ગ્રંથ કોણે લખ્યો? તો 18મા પ્રશ્નનો સાચો જવાબ થઈ જશે નાગસેને. ઓપ્શન નંબર એ આનો સાચો જવાબ થઈ જશે. વાત કરીએ પ્રશ્ન નંબર થઈ જશે આપણો 19, અશોક બૌદ્ધ ધર્મની દીક્ષા કોની પાસેથી ગ્રહણ કરી? બરાબર, અશોકે બૌદ્ધ ધર્મની દીક્ષા કોની પાસેથી ગ્રહણ કરી? તો 19મા પ્રશ્નનો સાચો જવાબ થઈ જશે ઉપગુપ્ત. ઓપ્શન નંબર ડી આનો સાચો જવાબ થઈ જશે. સાચો જવાબ શું થઈ જશે? ઓપ્શન નંબર ડી, ઉપગુપ્ત. વાત કરીએ પ્રશ્ન નંબર 20, શક સંવત કોણે શરૂ કરી હતી? બરાબર, શક સંવત કોણે શરૂ કરી હતી? સાચો જવાબ થઈ જશે કનિષ્કે. ઓપ્શન નંબર ડી આનો સાચો જવાબ થશે. સાચો જવાબ શું થઈ જશે? ઓપ્શન નંબર ડી, કનિષ્ક. વાત કરીએ હવે 10 આઈપીસીના ક્વેશ્ચન. આઈપીસીની કઈ કલમ ગુનાહિત અપપ્રવેશની સજા આપવામાં આવે છે? આઈપીસીની કઈ કલમ હેઠળ ગુનાહિત અપપ્રવેશની સજા આપવામાં આવે છે? તો 21મા પ્રશ્નનો સાચો જવાબ થઈ જશે કલમ 447, એટલે કે ઓપ્શન નંબર સી આનો સાચો જવાબ. સાચો જવાબ શું થઈ જશે? ઓપ્શન નંબર સી. વાત કરીએ પ્રશ્ન નંબર 22, આઈપીસીની કઈ કલમમાં અપપ્રવેશની સજાની જોગવાઈ છે? બરાબર, આઈપીસીની કઈ કલમમાં અપપ્રવેશની સજાની જોગવાઈ છે? તો 22મા પ્રશ્નનો સાચો જવાબ થઈ જશે 448. ઓપ્શન નંબર ડી આનો સાચો જવાબ છે. આમાં સજાની વાત કરવામાં આવી છે. વાત કરીએ પ્રશ્ન નંબર 23, આઈપીસીની કઈ કલમમાં બનાવટી દસ્તાવેજ બનાવવો ગુનો બને છે? આઈપીસીની કઈ કલમમાં બનાવટી દસ્તાવેજ બનાવવો ગુનો બને છે? તો 23મા પ્રશ્નનો સાચો જવાબ થઈ જશે 463, એટલે કે ઓપ્શન નંબર સી આનો સાચો જવાબ થઈ જશે. વાત કરીએ હવે આગળ, પ્રશ્ન નંબર થઈ જશે આપણો 24, આઈપીસીની કઈ કલમમાં ખોટો દસ્તાવેજ બનાવવો ગુનો બને છે? બરાબર, આઈપીસીની કઈ કલમમાં ખોટો દસ્તાવેજ બનાવવો ગુનો બને છે? 24મા પ્રશ્નનો સાચો જવાબ થઈ જશે 464, ઓપ્શન નંબર ડી આનો સાચો જવાબ થઈ જશે. વાત કરીએ પ્રશ્ન નંબર 25, આઈપીસીની કઈ કલમમાં ખોટો દસ્તાવેજ બનાવવાના ગુનાની સજાની જોગવાઈ છે? બરાબર, સજા આપવામાં આવે છે. તો 25મા પ્રશ્નનો સાચો જવાબ થઈ જશે 465, ઓપ્શન નંબર એ આનો સાચો જવાબ થઈ જશે. વાત કરીએ પ્રશ્ન નંબર 26, પ્રશ્ન છે આઈપીસીની કઈ કલમમાં બનાવટી દસ્તાવેજની વ્યાખ્યા આપવામાં આવે છે? બરાબર, બનાવટી દસ્તાવેજની વ્યાખ્યા. 26મા પ્રશ્નનો સાચો જવાબ થઈ જશે ઓપ્શન નંબર એ, 470. સાચો જવાબ શું થઈ જશે? 470. વાત કરીએ પ્રશ્ન નંબર 27, 27મો પ્રશ્ન એવું કહે છે આઈપીસીની કઈ કલમમાં બદનક્ષીની વ્યાખ્યા આપવામાં આવે છે? બરાબર, બદનક્ષીની વ્યાખ્યા. 27મો પ્રશ્નનો સાચો જવાબ થઈ જશે 499, એટલે કે ઓપ્શન નંબર ડી આનો સાચો જવાબ થઈ જશે. સાચો જવાબ શું થઈ જશે? ઓપ્શન નંબર ડી, 499. વાત કરીએ પ્રશ્ન નંબર થઈ જશે આપણો 28, આઈપીસીની કઈ કલમમાં બદનક્ષીના ગુના બદલ સજા આપવામાં આવે છે? તો 28મા પ્રશ્નનો સાચો જવાબ થઈ જશે કલમ નંબર 500, ઓપ્શન નંબર એ આનો સાચો જવાબ થઈ જશે. વાત કરીએ પ્રશ્ન નંબર 29, આઈપીસીની કઈ કલમમાં ગુનાહિત ધમકીની વ્યાખ્યા આપવામાં આવે છે? બરાબર, ગુનાહિત ધમકીની વ્યાખ્યા. તો 29મા પ્રશ્નનો સાચો જવાબ થઈ જશે 503, ઓપ્શન નંબર સી આનો સાચો જવાબ થઈ જશે. વાત કરીએ પ્રશ્ન નંબર 30, આઈપીસીની કઈ કલમમાં ગુનાહિત ધમકી બદલ સજા? બરાબર, તો વ્યાખ્યા અને સજા આ પ્રમાણે પૂછાતું હોય છે. તો 30મા પ્રશ્નનો સાચો જવાબ થઈ જશે 506, ઓપ્શન નંબર એ આનો સાચો જવાબ થઈ જશે. સાચો જવાબ શું થઈ જશે? ઓપ્શન નંબર એ, 506. વાત કરીએ પ્રશ્ન નંબર 31, હવે આપણે સીઆરપીસીના ક્વેશ્ચન જોઈશું. બરાબર, સીઆરપીસીના ક્વેશ્ચન આપણે જોઈશું. ક્વેશ્ચન છે, સીઆરપીસીની કઈ કલમ મુજબ તકરારી મિલકત જપ્તીમાં લઈને તેના માટે રિસીવર આપી શકાય છે? બરાબર, સીઆરપીસીની કઈ કલમ મુજબ તકરારી મિલકત જપ્તીમાં લઈને તેના માટે રિસીવર આપી શકાય છે? તો 31મા પ્રશ્નનો સાચો જવાબ થઈ જશે 146, ઓપ્શન નંબર એ આનો સાચો જવાબ થઈ જશે, 146. વાત કરીએ પ્રશ્ન નંબર 32, સીઆરપીસીની કઈ કલમમાં જ્યારે ફરિયાદ કેસ અને પોલીસ તપાસ એક જ ગુનામાં સંબંધમાં હોય ત્યારે અનુસરવાની કાર્યવાહી અંગેની જોગવાઈ કરવામાં આવે છે? સીઆરપીસીની કઈ કલમમાં જ્યારે ફરિયાદ કેસ અને પોલીસ તપાસ એક જ ગુનાના સંબંધમાં હોય ત્યારે અનુસરવાની કાર્યવાહી અંગેની જોગવાઈ? તો 32મા પ્રશ્નનો સાચો જવાબ થઈ જશે 211, ઓપ્શન નંબર સી આનો સાચો જવાબ થઈ જશે. સાચો જવાબ શું થઈ જશે? ઓપ્શન નંબર સી, 211. વાત કરીએ પ્રશ્ન નંબર 33, સીઆરપીસીના કયા પ્રકરણમાં ગુનો અટકાવવા માટે પોલીસ પગલાં લેવા બાબતે ચર્ચા કરવામાં આવી છે? કયા પ્રકરણમાં ગુનો અટકાવવા માટે પોલીસ પગલાં લેવા બાબતે ચર્ચા? તો 33મા પ્રશ્નનો સાચો જવાબ થઈ જશે પ્રકરણ નંબર 11. બરાબર, સાચો જવાબ શું થઈ જશે? ઓપ્શન નંબર ડી, પ્રકરણ નંબર 11 આનો સાચો જવાબ થઈ જશે, ગુનો અટકાવવા માટે પોલીસે પગલાં લેવા બાબતે. વાત કરીએ પ્રશ્ન નંબર થઈ જશે 34, સીઆરપીસીની કઈ કલમ મુજબ ગેરકાયદેસર મંડળી વિખેરવા સશસ્ત્ર દળોનો ઉપયોગ કરી શકાય છે? બરાબર, ગેરકાયદેસર મંડળી વિખેરવા સશસ્ત્ર દળોનો ઉપયોગ. તો 34મા પ્રશ્નનો સાચો જવાબ થઈ જશે 130, ઓપ્શન નંબર ડી આનો સાચો જવાબ થઈ જશે. સાચો જવાબ શું થઈ જશે? ઓપ્શન નંબર ડી, 130.
बात करिए प्रश्न नंबर 35, सीआरपीसी ने कई कलम मुजब एक दोषी ठरेल के निर्दोष ठरावी छोड़ी मुकेल व्यक्ति पर एज गुना माटे इंसाफी कार्यवाही थई सके नहीं। बराबर समझ जो, कई कलम मुजब एक दोषी ठरेल के निर्दोष ठरावी छोड़ी मुकेल व्यक्ति पर एज गुना माटे इंसाफी कार्यवाही थई सके नहीं। तो 35मा प्रश्ननो साचो जवाब थई जशे कलम नंबर सी एटले के 300। बराबर कलम नंबर 300 आनो साचो जवाब थई जशे। बात करिए प्रश्न नंबर 36, जो पुलिस द्वारा आरोपीनुं अन्वेषण 24 कलाकमां पूरुं न थाय त्यारे कार्यवाही बाबते सीआरपीसीनी कई कलममां जोगवाई करवामां आवे छे। बराबर जो पुलिस द्वारा आरोपीनुं अन्वेषण 24 कलाकमां पूरुं न थाय तो 36मा प्रश्ननो साचो जवाब थई जशे 167, ऑप्शन नंबर सी आनो साचो जवाब थई। साचो जवाब थई जशे ऑप्शन नंबर सी 167। વાત કરીએ પ્રશ્ન નંબર થઈ જશે આપણો 37, સીઆરપીસીની કઈ કલમ મુજબ જ્યારે કોર્પોરેશન કે નોંધાયેલ મંડળી આરોપી હોય કે આરોપીઓ પૈકી એક હોય ત્યારે તે તપાસ કે ઇન્સાફી કાર્યવાહી માટે એક પ્રતિનિધિ નિમી શકે છે। બરાબર કોઈ મંડળી હોય અથવા તો કોર્પોરેશન હોય એટલે કે એક પ્રકારની સંસ્થા જેમ કે બરાબર કોઈ કંપની હોય કોર્પોરેશન બરાબર તો આરોપી હોય કે આરોપીઓ પૈકી એક હોય ત્યારે તે તપાસ કે ઇન્સાફી કાર્યવાહી માટે એક પ્રતિનિધિ નિમી શકે છે। તો 37મા પ્રશ્નનો સાચો જવાબ થઈ જશે 305, ઓપ્શન નંબર સી આનો સાચો જવાબ થઈ જશે। વાત કરીએ પ્રશ્ન નંબર 38, સીઆરપીસીની કલમ 186 મુજબ જ્યારે તપાસ અથવા તો ઇન્સાફી કાર્યવાહી કયા જિલ્લામાં કરવી તે શંકાસ્પદ હોય ત્યારે તે બાબત કોણ નિર્ણય કરશે। બરાબર 186 મુજબ જ્યારે તપાસ અથવા તો ઇન્સાફી કાર્યવાહી જે પણ છે કયા જિલ્લામાં કરવી તે શંકાસ્પદ હોય ત્યારે તો 38મા પ્રશ્નનો સાચો જવાબ થઈ જશે હાઈકોર્ટ, ઓપ્શન નંબર સી આનો સાચો જવાબ થઈ સાચો જવાબ શું થઈ જશે ઓપ્શન નંબર સી હાઈકોર્ટ, હાઈકોર્ટ નિર્ણય કરશે। વાત કરીએ પ્રશ્ન નંબર 39, સીઆરપીસીની કઈ કલમમાં પોલીસ તપાસ અથવા પ્રારંભિક તપાસ બાબતે જોગવાઈ કરવામાં આવી છે। સીઆરપીસીની કઈ કલમમાં પોલીસ તપાસ અથવા તો પ્રારંભિક તપાસ બાબતે જોગવાઈ કરવામાં આવી છે તો 39મા પ્રશ્નનો સાચો જવાબ થઈ જશે અહીંયા 159। બરાબર 39મા પ્રશ્નનો સાચો જવાબ શું થઈ જશે ઓપ્શન નંબર સી આનો સાચો જવાબ થઈ જશે 159। વાત કરીએ પ્રશ્ન નંબર થઈ જશે આપણો 40, સીઆરપીસીની કઈ કલમ મુજબ કોઈ ગુનાની તપાસ માટે પોલીસ અધિકારી ઝડપી લઈ શકશે। બરાબર સીઆરપીસીની કઈ કલમ મુજબ કોઈ ગુનાની તપાસ માટે પોલીસ અધિકારી ઝડપી લઈ શકશે તો 40મા પ્રશ્નનો સાચો જવાબ થઈ જશે ઓપ્શન નંબર ડી 165। સાચો જવાબ શું થઈ જશે ઓપ્શન નંબર ડી 165। હવે આપણે વાત કરીએ કમ્પ્યુટરના ક્વેશ્ચનની તો વેક્સેલના દસ્તાવેજને કઈ નામની ફાઇલના રૂપે સ્ટોર કરવામાં આવે છે। બરાબર વેક્સેલના દસ્તાવેજને કઈ નામની ફાઇલના રૂપે સ્ટોર કરવામાં આવે છે તો 41મા પ્રશ્નનો સાચો જવાબ થઈ જશે વર્કબુક, ઓપ્શન નંબર એ આનો સાચો જવાબ થઈ જશે। વાત કરીએ પ્રશ્ન નંબર અહીંયા 42, WWW શોધકનું નામ જણાવો। બરાબર WWW આપણે કોઈ પણ વેબસાઇટ લખીએ છીએ તો WWW આપણે સ્ટાર્ટિંગમાં લખીએ છીએ તો એના શોધકનું નામ શું હતું, ઓપ્શન નંબર બી ટીમ બંસલી। બરાબર ટીમ બંસલી આનો સાચો જવાબ થઈ જશે। વાત કરીએ પ્રશ્ન નંબર 43, WWWનું પૂરું જણાવો। બરાબર તો સાચો જવાબ થઈ જશે અહીંયા ઓપ્શન નંબર સી વર્લ્ડ વાઇડ વેબ। બરાબર વર્લ્ડ વાઇડ વેબ આનો સાચો જવાબ થઈ જશે ઓપ્શન નંબર સી। વાત કરીએ પ્રશ્ન નંબર 14, કમ્પ્યુટરને રિફ્રેશ કરવા માટે કઈ કીનો ઉપયોગ થાય છે। કમ્પ્યુટરને રિફ્રેશ કરવા માટે F5, ઓપ્શન નંબર સી આનો સાચો જવાબ થઈ જશે। કમ્પ્યુટરને રિફ્રેશ કરવા માટે શાનો ઉપયોગ થાય છે, F5નો ઉપયોગ થાય છે। વાત કરીએ પ્રશ્ન નંબર અહીંયા 45, ઇન્ટરનેટ પર થતી ખરીદી વેચાણ બાબતને નીચેનામાંથી શું કહેવામાં આવે છે। બરાબર ઇન્ટરનેટ પર થતી ખરીદી વેચાણ તો સાચો જવાબ થઈ જશે અહીંયા ઈ કોમર્સ, ઓપ્શન નંબર બી આનો સાચો જવાબ થશે। ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે ઇન્ટરનેટ પર થતી, કારણ કે આજકાલ બહુ બધી ખરીદી ઇન્ટરનેટ પર થાય છે તો ઇન્ટરનેટ પર થતી ખરીદી વેચાણ બાબતે નીચેનામાંથી શું કહેવામાં આવે છે। આજે એમેઝોન છે, ફ્લિપકાર્ટ છે, આ બધી ખરીદી પણ શામાં આવે છે, ઈ કોમર્સમાં જ આવે છે, ઇન્ટરનેટ પર થતી ખરીદી વેચાણ જ ગણવામાં આવે છે તો ઓપ્શન નંબર બી આનો સાચો જવાબ થઈ જશે। વાત કરીએ પ્રશ્ન નંબર 46, કમ્પ્યુટરના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે। કમ્પ્યુટરના પિતા છે ચાર્લ્સ બેબેજ, ઓપ્શન નંબર ડી આનો સાચો જવાબ થઈ જશે। સાચો જવાબ શું થઈ જશે ઓપ્શન નંબર ડી। વાત કરીએ પ્રશ્ન નંબર 47, તો કીબોર્ડ એ ખાલી જગ્યા સાધન છે। બરાબર કીબોર્ડ એ ખાલી જગ્યા સાધન છે, ઓપ્શન છે નન ઇનપુટ આઉટપુટ ને પ્રોસેસિંગ। તો ઇનપુટ સાધન હોય અને આઉટપુટ સાધન હોય, ઇનપુટ એટલે કે કમ્પ્યુટરના એવા ભાગો જેની મદદથી આપણે કમ્પ્યુટરને ઇનપુટ આપી શકીએ છીએ, તો જેમ કે આપણે કીબોર્ડથી કંઈ ટાઈપ કરીએ, બરાબર તો એ શું થઈ ગયું, એક ઇનપુટ સાધન થઈ ગયું તો 47મા પ્રશ્નનો સાચો જવાબ શું થઈ જશે ઓપ્શન નંબર સી સોરી બી, બરાબર બી ઇનપુટ આનો સાચો જવાબ થઈ જશે। આ રીતના માઉસ પણ શું છે, એક ઇનપુટ ડિવાઇસ છે અને આઉટપુટ ડિવાઇસ કોને કહેવાય કે જેનામાં
ડિસ્પ્લે પ્રદર્શિત થતી હોય અથવા તો આપણને એમાંથી આઉટપુટ મળતો હોય, કમ્પ્યુટરના જે ભાગોમાંથી આપણને આઉટપુટ મળતો હોય, જેમ કે એની ડિસ્પ્લે થઈ ગઈ બરાબર, પ્રિન્ટર થઈ ગયું, તો એ બધા શું છે, એ બધા આઉટપુટ ડિવાઇસ છે. અને ઇનપુટમાં આપણે અંદર એન્ટ્રી કરવાની અને આઉટપુટમાં બરાબર, સિમ્પલ ભાષામાં કહું તો એ રીતના તમે સમજી શકો છો. તો કીબોર્ડ એ કેવું સાધન છે, ઇનપુટ સાધન છે. વાત કરીએ પ્રશ્ન નંબર 48, કમ્પ્યુટરના માઉસના બટનને દબાવીને ખસેડવાની ક્રિયાને શું કહે છે. બરાબર, માઉસના બટનને દબાવીને ખસેડવા, બરાબર, અહીંયા દબાવવાની વાત નથી, દબાવીને ખસેડવાની જે વાત છે એને શું કહેવામાં આવે છે, ડ્રેગિંગ કહેવામાં આવે છે. ઓપ્શન નંબર એ આનો સાચો જવાબ છે. કોઈ સોફ્ટવેરનું જે આઇકોન હોય બરાબર, એના પર આપણે ક્લિક કરીને એને આપણે આમ ખેંચીએ છીએ, એને શું કહેવામાં આવે છે, ડ્રેગિંગ કહીએ છીએ. વાત કરીએ પ્રશ્ન નંબર 49, મોડેમનું પૂરું નામ જણાવો. બરાબર, તો કમ્પ્યુટરમાંથી પૂરા નામ પૂછાઈ શકે છે, તો મોડેમનું પૂરું નામ છે ઓપ્શન નંબર ડી, મોડ્યુલેટર ડીમોડ્યુલેટર. બરાબર, થોડું અલગ પ્રકારનું નામ છે, યાદ કરી લેજો. મોડેમનું પૂરું નામ શું છે, મોડ્યુલેટર ડીમોડ્યુલેટર. અને વાત કરીએ પ્રશ્ન નંબર 50, તો આગળ પણ મેં કહ્યું એમ, ડિસ્પ્લે એ ખાલી જગ્યા સાધન છે. ડિસ્પ્લે કેવું સાધન છે, ડિસ્પ્લે એ શું થઈ જશે, આઉટપુટ સાધન થઈ જશે. ઓપ્શન નંબર ડી આનો સાચો જવાબ થઈ જશે. તો કમ્પ્યુટરના ઇનપુટ સાધનો કયા છે, આઉટપુટ સાધનો કયા છે, તમને એનું નોલેજ હોવું જોઈએ. સિમ્પલ છે બરાબર, સોફ્ટવેર કેટલા છે એ બધા પણ જોઈ લેવાના, ઓપરેટિંગ સિસ્ટમ કેવી છે એ પણ બધા જોઈ લેવાની. તો 50 ક્વેશ્ચન લીધા છે બરાબર. વિડીયો તમને કેવો લાગ્યો લાઇક કરીને કોમેન્ટ કરીને જણાવી શકો છો, કંઈ સજેશન હોય તો પણ જણાવી દેજો. બાકી મળીએ નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.